નમસ્તે, હું આશા અને પ્રાર્થના કરું છું કે આપ સર્વે સાતમ હશો. આપણું 3 વીક હજી એક્સટેન્ડ થયું છે લોકડાઉન પીરિયડ, તો નામનાથ ટ્રાય કરે છે કે આપણને સ્પિરિચ્યુઅલ અને ફિઝિકલ જે બી કાર્યક્રમો થઈ શકે. પછી તમે જોયું હશે તેજભાઈ આવવાની પહેલા કે તેજ સાહેબની પહેલા, આપણા કાર્યક્રમોનું લિસ્ટ નવનાથના વેબસાઇટમાં બી છે. તો હવે વધારે સમય ન લેતા હું ભૂપેન્દ્રભાઈને કહીશ કે આપણે તેજ સાહેબને આમંત્રણ આપીએ કે આજનું પ્રવચન શરૂ કરે. ભૂપેન્દ્રભાઈ. સર્વને જય જીનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ. આદરણીય તેજ સાહેબ અને મિત્રો, તેજ સાહેબ, આપનો સંયોગ અમારા બધા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. વી વેલકમ યુ વિથ ગ્રેટ રિસ્પેક્ટ એન્ડ પ્લેઝર. આપ જૈન ધર્મનો પ્રચાર કરી રહ્યા છો તે સર્વને માટે ગર્વની વાત છે. આપના પ્રવચનો સૌને ગમે છે, સમજાય છે અને હૃદય સ્પર્શી હોય છે. ધન્યવાદ. આ કોરોના વાયરસની મુશ્કેલીઓમાંથી અમે બધા કેમ ગાતા ગાતા અને હસતા હસતા સર્વ આત્માઓ આનંદથી પસાર થઈ શકે એ માટે આપનું માર્ગદર્શન સર્વ માટે બહુ જ લાભદાયક થશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બધાને જય જીનેન્દ્ર. બધાને એક વખત અવાજ ચાલુ કરી દો, બધાને બધાને જય જીનેન્દ્ર કરી લઈએ અને પછી આપણા ટોપિક ઉપર પહોંચી જઈએ. હેલો. હા, ભૂપતભાઈ, બધું સંભળાય છે મારો અવાજ? તો પછી ચાલુ કરું. યસ, બરાબર સંભળાય છે? બધું સેટઅપ બરાબર છે? એકદમ. હા, તો હું ચાલુ કરું છું. આજનો વિષય આપણો છે સ્મિત અને ગીત. નમો ઓરિયન્તાણમ, નમો સિદ્ધાણમ, નમો જ્ઞાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સર્વસાહુણમ. એસો પંચ નમોકારો સર્વ પાવ પ્રણાશણો મંગલાણં ચ સર્વૈસીમ પટમં ભવૈ મંગલમ ભવૈ મંગલમ. ઓમ નમો શરણમ અશુભ હરણમ શુભ કરણમ શ્રી શાંતિ પ્રભુ શુક્ર કરણમ. ઓમ નમો શરણમ અશુભ હરણમ શુભ કરણમ શાંતિ પ્રભુ નમો શુક્ર કરણમ. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણાબંધા શ્રી ગુરુ ગૌતમ મનવાંચિત મનવાંચિત. ધમો મંગલ મોકે અહિંસા સંજમો તવ દેવાવિતમ નમ સંતિ જશ ધમે સયામ
जस धमेशया मनो। आज दिवसे अपने एक सरस मजा नो हलवो फूल मन ने खुश करतो चितने आनंद आपतो एक विषय लेने तमारी सामे आवी रह्यो छुं। स्मित प्रभुनो गीत अने जीवन जीवानी एज साची रीत। मुख उपर नो स्मित अने गळा मां रहेलू प्रभुनो गीत एज जीवन जीवानी रीत। बहु ऊंचा शास्त्रो कि बहु ऊंचा संस्कृत प्राकृत ना श्लोको के बहुज मोटी मोटी ऊंची ऊंची फिलोसॉफी आजे तमारी सामे नहीं लावता, मात्र ने मात्र मन ने आपणे खुशी थी केवी रीते भरी देवाय, मुख पर सतत ने सतत आनंद ने उत्साह ने केम भरपूर रखाय, सो करवा थी मन नो उत्साह वधतो रहे અને શું કરવાથી આપણી મનની પ્રસન્નતા સચવાઈ રહે। દુનિયાભરનું બધું જ તમારી પાસે હોય, શક્તિ ભરપૂર હોય, સંપત્તિ પુણ્યના ઉદય જોરદાર હોય, બુદ્ધિ તમારી પાસે તીક્ષ્ણ હોય, ઓળખાણો તમારી ચારે બાજુ હોય, શરીરની શક્તિ તમારી સશક્ત હોય, પણ જો તમારો મૂડ ન હોય, તમારા મનની અંદરમાં જો આનંદ ન હોય, તમારું મન જો રાજી ન હોય, તો આ બધી ચીજો તમારી પાસે હોવા છતાં સુખદાયક બનતી નથી। મળેલી ચીજો, મળેલો અવસર ને મળેલી વસ્તુઓને જો આનંદદાયક બનાવી હોય તો બહુ જ મહત્વની ચીજ છે કે તમારા સ્વભાવને, તમારા જીવન જીવવાના પદ્ધતિના રીત રિવાજમાં જો તમે તમારા મનને પ્રસન્નતાથી હર્યું ભર્યું રાખો, પ્રસન્નતાથી જીવવા માટેની તમે જો આદત પાડો, તો મર્યા પછીનું જે સ્વર્ગ મળવાનું છે ને એ જીવતા જ સ્વર્ગનો અનુભવ કરી શકશો। તમારો સ્વભાવ તમે એવો કેળવી લો કે દુઃખ વચ્ચે પણ સુખના ગુલાબો કેમ ખીલવવા, મનની અંદરમાં પ્રસન્નતા આનંદ ખુશી મુખ ઉપર સતત સ્મિત કેવી રીતે લાવી શકાય, એ બધી વાતો તમારી સામે કરવી છે। એમાં પહેલા નંબરમાં આપણે આપણા સ્વભાવનું નિરીક્ષણ કરતા રહીએ, બીજાનો સ્વભાવ નભાવી લેવો જોઈએ અને પોતાનો સ્વભાવ સુધારી લેવો જોઈએ। એક ચિંતકે બહુ સરસ વાત કરી છે, આપણે ઉલટું કરીએ છીએ, બીજાના સ્વભાવને સુધારવાની મથામણ કરીએ છીએ અને પોતાનો જેવો છે તેવો સ્વભાવ આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ। અને તમે ક્યારે વિચાર્યું છે કે આપણને આપણો સ્વભાવ ક્યારે ખરાબ નથી લાગતો? કેટલીક વ્યક્તિઓને આપણો સ્વભાવ નથી ગમતો હોતો, પણ આપણને આપણો સ્વભાવ સારો જ લાગે છે। બીજાના સ્વભાવને સ્વીકારી લઈએ અને પોતાના સ્વભાવને સુધારીએ તો પ્રસન્નતા તમારામાં જન્મશે।
भगवान महावीरे विश्वना जीवोने सुधारवा माटे मेहनत नथी करी, पण विश्वना जीवो जेवा छे तेवा स्वीकारवा माटे तैयारी करी छे। जे जे तमारी प्रसन्नता खंडित करे छे एवा तत्वोने या तो तमारे दूर करवा जोईए, अने का तो ए तत्व जेवा छे तेवा स्वीकारी लेवा जोईए। चोमासानी सीजन नी अंदर एक पिता पोतानी नानी बाळकी ने लईने रस्ता उपर चालता चालता एने स्कूले मुकवा जई गया हता। हवे बन्यु एवुं के अध रस्ते ज ए पहोंच्या हशे ने त्यां वरसाद आव्यो, छत्री आदि कई लई नहीं गयेला, एटले वरसाद नी अंदर मां भींजाई न जवाय એટલા માટે રોડ ઉપર ચાલનારા ઘણા બધા વ્યક્તિઓ એક દુકાનના છાપરા નીચે વારાફરતી જવા લાગ્યા। છાપરાની નીચે ચાર પાંચ માણસો ઉભા હતા, એક કહે છે કે આ વરસાદ ક્યાં અત્યારે પડી ગયો, બીજો કે છે મારે ઓફિસ પહોંચવાનું છે હવે બહુ લેટ થઈ જશે વરસાદ ક્યાં આવી ગયો, એક જણ કે છે મારે નવે નવા સરસ મેં કપડાં પહેર્યા છે અને આ વરસાદમાં ભીંજાઈ જશે। આવી બધી વાતો છતની નીચે એ છાપરાની નીચે ઉભેલા વ્યક્તિઓ પોતપોતાની દુઃખની ઘટનાઓ પોતાની સંજોગોની વાતો કરી રહ્યા હતા। પિતા પણ પોતાની દીકરીની આંગળી પકડી અને એ છજ નીચે એ છાપરા નીચે જવા માટે એ દિશામાં જઈ રહ્યા હતા। પિતા પોતાના કપડા ન ભીંજાઈ જાય એટલા માટે કંઈક ઉપર માથા ઉપર રાખી અને ચાલી રહ્યા હતા, પણ પેલી નાનકડી દીકરી બે હાથ પોળા કરીને એ વરસાદને માણી રહી હતી। પપ્પા કેટલો સરસ વરસાદ છે, પપ્પા કેટલી મજા આવે છે, એ પણ છાપરા નીચે જાય છે અને બધાની વાતો સાંભળે છે। વરસાદ એનો એ છે, સંજોગ એનો એ છે, વ્યક્તિઓ પોતાના હિસાબથી એ વરસાદને ઘટાવે છે ઘટનાને। એક કે છે અત્યારે ન આવ્યો તો સારું, એક કે છે મારા નવા કપડા ભીંજાઈ જશે, એક કે છે મને ઓફિસમાં જતા મોડું થશે, અને દીકરી છપરાની બહાર હાથ કાઢી કાઢીને કહે છે કે પપ્પા કેટલો સરસ વરસાદ છે, પપ્પા કેટલો સરસ વરસાદ છે, અને હાથમાં પાણીના ટીપા પડતા જાય અને મોઢામાં લેતી જાય અને રમતી જાય। બધા જ ચિંતામાં હતા, બધા જ તકલીફોમાં હતા, બધા જ કઈ જુદા જુદા વિચારોમાં હતા, પણ બાળકી વરસાદને એન્જોય કરતી હતી। વરસાદની ઘટના બધા માટે સમાન હતી, પણ બાલિકાએ વરસાદને આનંદનું કારણ બનાવી દીધું, વરસાદને મજાનું કારણ બનાવી દીધું। હવે તમે વરસાદ રહી જાય એવી ચિંતા કરીએ તો વરસાદ રહેવાનો છે, વરસાદને પડવાનું કહેશો તો પણ પડશે નહીં, અને વરસાદને બંધ કરવાનું કહેશો તો પણ બંધ થશે નહીં। એનો રસ્તો એક જ છે, કાં તો તમે શાંતિથી ઉભા રહી જાઓ, કાં તો તમે છત્રી લઈ લો, કાં તો રેનકોટ લઈ લો અને તમારું કામ તમે કરતા રહો। એમ જૈન જગત એમ કહે છે કે કર્મના ઉદયથી આવતા પરિસ્થિતિઓ, કર્મના ઉદયથી થતા આ મુશ્કેલીના વરસાદો, એ કેમ આવ્યો, આવું કેમ થયું, હવે આપણે શું કરશું, આ ન થયું હોત તો સારું, આવા સંકલ્પો વિકલ્પો કરવા કરતા એ પરિસ્થિતિની અંદર તમારા મનને કેટલા તમે આનંદિત રાખી શકો છો, તમારા મનને કેટલા તમે પોઝિટિવ બનાવી શકો છો, જે સમય છે એ સમયની અંદરમાં તમે કેટલા ખુશ રહી શકો છો, અને બધું કર્યા પછી પણ જો ખુશી જ મેળવવાની છે તો બધું નહીં કરીને પણ ખુશી લેતા આવડવું જોઈએ। અને એટલે જ મેં આજે સબ્જેક્ટ રાખ્યો છે કે મોઢા ઉપર સ્મિત રાખો,
મોઢું તમારું શું કરવાનું? હસતું રાખવું, આનંદમાં રાખવું. ભગવાન મહાવીરની મૂર્તિ તમે લંડનના દેરાસરમાં જાઓ તો એ જ જોવા મળે, ઇન્ડિયાના કોઈ દેરાસરની અંદરમાં આવો અને ભગવાનની મહાવીરની મૂર્તિ જુઓ તો ત્યાં મુરઝાઈની મૂર્તિ દેખાય તમને, કે એ તમારા લંડનમાં ભગવાન મહાવીરની મૂર્તિ જે જોઈતી એવી જ તમને જોવા મળે. તમે સમેત શિખર જાઓ તો પણ ભગવાન તમને એ જ જોવા મળે, તમે પાલિતાણામાં જાઓ તો પણ ભગવાન એ જ જોવા મળે, તમે અમેરિકામાં ભગવાન મહાવીરની પ્રતિમા જુઓ તો તમને એ જ જોવા મળે. એની પ્રતિમામાં કઈ ફરક ન પડે, જેની પ્રતિભામાં કઈ ફરક ન પડે, જેની સ્ફૂર્તિમાં કઈ ફરક ન પડે એ સાચો ધર્મી છે. ધર્મની વાતો કરવી બહુ મુશ્કેલ છે અને કદાચ એ સરળ પણ લાગે કે ધર્મની વાતો બહુ સહેલી છે, ધર્મ કરવો પણ સહેલો લાગે, પરંતુ જ્યારે જીવનની કસોટી આવે ત્યારે આપણે કેટલા ધાર્મિક હતા અથવા તો કેટલો ધર્મ આપણે સમજ્યા છીએ, કર્મની ફિલોસોફી આપણે કેટલી સમજ્યા છીએ, એ બધી વાત આ કસોટીના કાળમાં ખબર પડે. એટલે પહેલી વાત છે, પ્રસન્નતાથી જીવવા માટે તમારા સ્વભાવને તમારે બદલાવવો પડશે, તમારા સ્વભાવને તમારે સુધારવો પડશે અને બીજાના સ્વભાવને તમારે સ્વીકારવો પડશે. સામેના વ્યક્તિએ શું કર્યું છે અથવા તો સામેની વ્યક્તિ શું કરે છે એના કરતા મારે શું કરવું જોઈએ અને હું શું કરી રહ્યો છું એનું ચિંતન સતત આપણે બધાએ કરતા રહેવું જોઈએ. શાસ્ત્રકાર કહે છે, ચંડ કૌશિક ડંખ મારવા વાળા સ્વભાવ વાળો હતો, બધાને મારી નાખવાના સ્વભાવ વાળો હતો, ભગવાન મહાવીરને પણ જેને ડંખ માર્યો હતો એવા ચંડ કૌશિકને જ્યારે ભગવાન મહાવીરે સંબુજ્જ કેમ ન બુજ્જ, હે ચંડ કૌશિક તું બોધ પામ, બોધ કેમ પામતો નથી, એવો જયારે ઉપદેશ આપ્યો ત્યારે તરત જ પોતાના સ્વભાવનું નિરીક્ષણ કરી વેર અને ઝેરની ભાવનાને દૂર કરી અને પ્રેમ અને મૈત્રીનો સ્વભાવ સ્થાપિત કરી અને ચંડ કૌશિક પોતે જ પોતાના દળની અંદરમાં મોઢું રાખી અને કીડીઓએ મારેલા ચટકાને એને પ્રેમથી સ્વીકારી લીધા. જે બધાને મારી નાખવા વાળો હતો એ શાંત થઈ ગયો. તો ભગવાનના ઉપદેશ દ્વારા પોતાના સ્વભાવનું પરિવર્તન કરો, ધર્મના માધ્યમે સ્વભાવનું પરિવર્તન કરો અને સ્વભાવની અંદરમાં સૌથી પહેલું પરિવર્તન એ હોય કે તમારા મુખને કાયમ માટે હસતું રાખો, આનંદમાં રાખો. અને તમે જેટલા હસતા હસતા કામ કરશો ને તો મોટામાં મોટું વજન વાળું કામ પણ તમને હળવું લાગશે. અને તમે મુરઝાયેલા મનથી જો કામ કરશો, સારામાં સારું કામ હશે તો તમને એ કામમાં ભલી વાર તો નહીં આવે પણ ભાર લાગશે. હસતા હસતા વજન ઉંચકી લઈએ તો હળવું લાગે અને ના મન અને કમન થી વજન ઉંચકીએ તો બહુ ભાર લાગે. તો કાર્યના અંદરમાં પ્રસન્નતા રાખવી, પ્રક્રિયાની અંદરમાં પ્રસન્નતા રાખવી એ ધર્મનો સૌથી પહેલો પાયો છે. એટલે ભગવાન મહાવીર એટલી સ્મિત બનતી છે, એમને નિરીખ્યા જ કરીએ, એમને જોયા જ કરીએ. અને એક સ્તવનમાં પણ કીધું છે કે જેની કી પ્રતિમા ઇતની સુંદર તો વો કિતના સુંદર હોગા. ભગવાનનું મુખ જો આટલું તેજસ્વી અને એટલું બધું પ્રસન્નયુક્ત છે તો ભગવાનના આત્માનું સુખ કેવું હશે, એ વિતરાગનો આનંદ કેવો હશે, એ જ્ઞાનના ખજાનોનો આનંદ કેવો હશે. તો બહુ જ મહત્વની વાત છે, તમારી પાસે શું છે એ મહત્વનું નથી, પણ તમારી પાસે જે છે એમાં કેટલી મસ્તીથી જીવો છો એ બહુ જ મહત્વનું છે. 24 કલાક ઈશ્વર બધાને આપે છે, પણ એ 24 કલાકનો સારી રીતે ઉપયોગ કરવાની કળા આપણી પાસે હોવી જોઈએ. તો કોઈ પણ પ્રસંગ તમારી પ્રસન્નતાને ખંડિત ન કરી નાખે,
તમારા સુખને છિન્ન ભિન્ન ન કરી નાખે. એટલા માટે સૌથી પહેલી વાત છે કે તમારા નેચરને, તમારા સ્વભાવને, તમારી પ્રકૃતિને, તમારા વ્યવહારને તમે એટલો સુંદર બનાવી નાખો કે દરેક પરિસ્થિતિમાંથી તમે આનંદ મેળવી શકો, દરેક ઘટનાઓમાંથી તમને ઉત્સાહ, દરેક ઘટનામાંથી તમને કંઈક કાર્ય શક્તિ કરવાની તમન્નાને પ્રેરણાઓ મળે. ધર્મ એ રોજિંદી પ્રક્રિયા નથી, પણ રોજિંદો આનંદ છે. ધર્મ કરતા કરતા જો આનંદ ના આવે તો ધર્મ કર્યા પછી જો આનંદ આવે એમ વાત કહો છો, એ વાતમાં સત્યતા નથી. એટલે ઘણી વખત હું હસતા હસતા કહેતો હોઉં છું કે સામાયિક બાંધવામાં આનંદ આવે કે સામાયિક પાડવામાં આનંદ આવે. એક સામાયિક કરી હોય તો બાંધતી વખતનું જે મૂળ છે, અને પછી સામાયિક જયારે પૂરી થાય અને આપણે સામાયિક સંપૂર્ણ પાડી લઈએ, અને પાડતી વખતે કેવા હોઈએ આપણે, તો કે હંસ એક સામાયિક થઈ ગઈ. ઉપવાસની અંદરમાં આનંદ આવે કે પારણામાં આનંદ આવે. ઉપવાસમાં જો આનંદ નથી આવ્યો તો પારણામાં આનંદ આવે. તો પારણામાં આનંદ એ તો જમવાનો આનંદ છે, પણ ઉપવાસનો આનંદ તમે ન લઈ શક્યા. તો ધર્મ એટલે પ્રસન્નતા, ધર્મ એટલે આનંદ, જ્ઞાન એટલે સુખ, અને પ્રસન્નતા વગરની સાધના લાંબી ટકતી નથી. પ્રસન્નતા વગરની જિંદગી એ લાંબી બનતી નથી. તમે જયારે મૂળમાં નથી હોતા ત્યારે જોજો દિવસ તમને કેટલો લાંબો લાગે છે. તમે જયારે હોશમાં, ઉત્સાહમાં અને આનંદમાં ન હો ત્યારે તમે નિરીક્ષણ કરજો કે તમારો એક કલાક કે તમારો દિવસ કેટલો લાંબો લાગે. હજી પણ દિવસ પૂરો ન થયો, હજી પણ દિવસ પૂરો ન થયો એવું જ લાગ્યા કરશે, કારણ કે તમે ઉત્સાહમાં નથી, નિરાશ છો. પણ તમે જયારે પ્રસન્નતામાં હો, આનંદમાં હો, સુખમાં હો, લહેજતમાં હો, મસ્તીમાં હો, ત્યારે કલાકોના કલાકો ક્યાં ચાલ્યા જાય ખબર પણ ન પડે. એટલે સૌથી મહત્વની વાત છે કે ચહેરા ઉપર સતત સ્મિત રાખીને જીવન જીવવું જોઈએ. ઘટનાઓ આપણે દૂર કરી શકતા નથી, ઉનાળો આપણે દૂર નહીં કરી શકીએ, મને ગરમી ન લાગે એના પ્રયત્ન કરો, શિયાળાને આપણે દૂર નહીં કરી શકીએ, મને ઠંડીથી બચવું છે એના પ્રયત્ન કરવાના, વરસાદ આપણે બંધ નહીં કરી શકીએ પણ વરસાદથી હું ભીંજાઈ ન જાઉં એની કંઈક સુરક્ષા કરવી જોઈએ. એમ કર્મના ઉદયને આવતા અટકાવી નહીં શકીએ, પણ એ કર્મના ઉદય વચ્ચે કેવી રીતે ઝઝૂમી લેવું, કઈ રીતે જીવી લેવું અને કઈ રીતે સંઘર્ષ કરી અને સમાધિ પ્રાપ્ત કરી લેવી એ આપણા હાથમાં. મહાવીરે કહ્યું કે દુઃખને દૂર કરવા માટે આ મનુષ્ય ભવ નથી, પરંતુ દુર્ગુણોને દૂર કરવા માટે આ મનુષ્ય ભવ છે. દુઃખ દૂર કરવા માટે મહાવીરે કોઈ વાત આ શાસ્ત્રોમાં કરી જ નથી કે તમે દુર્ગુણો જો દૂર થઈ જાય, તમારા દોષો દૂર થઈ જાય, તમારી વિભાવ અવસ્થા ખતમ થઈ જાય, તમારા કષાયો તમે દૂર કરી નાખો, તમારી વિષય વાસનાઓને ઉપશાંત કરી નાખો, તમારી ઈચ્છાને અપેક્ષાઓને ખંડિત કરી નાખો, તો દોષ ચાલ્યા જશે તો દુર્ગતિ એની સાથે ચાલી જશે. દોષ ખતમ થયા તો દુઃખ પણ ખતમ થઈ જશે. એટલે ભગવાને કહ્યું કે તમારો ધર્મ, તમારું જ્ઞાન તમને સતત પ્રસન્નતા આપવું જોઈએ. અને પૂજાની ઢાળમાં પણ બહુ સરસ કહ્યું છે કે પૂજન ફલ ચિત્ત પ્રસન્નતા. પૂજાનું ફળ, ભગવાનની સેવાનું ફળ, ભગવાનની ભક્તિનું ફળ શું હોઈ શકે, તો કે ચિત્ત પ્રસન્નતા. તમારું ચિત્ત આનંદ વિભોર બને, તમારા ચિત્તની અંદરમાં ખુશી, હળવાશ અને મધુરતાનો એક ભાવ પ્રગટ થાય, તો પરમાત્માની ભક્તિ કે સાધનાની આરાધનાની શક્તિ તમારા અંદરમાં પ્રગટ થઈ જેમ કહી શકાય. તો એટલે આ જે સબ્જેક્ટમાં છે એક સ્મિત, અને એ સ્મિત લાવવા માટે શું કરવું,
મોઢા ઉપર સ્મિત લાવવા માટે શું કરવું? તો કહ્યું કે બીજો કોઈ રસ્તો ન આવડે તો એક સરસ મજાનું ભાવ વિભોર એક પ્રભુનું ગીત ગાઈ લેવા, કાંઈ જ ના આવડે તો એક સરસ મજાનું હળવાશ પૂર્વક આનંદ પૂર્વક એક પ્રભુનું ગીત ગાઈ લેવાનું. અને એ પ્રભુનું ગીત ગાઈ લેશો તો પણ તમને હળવાશ આવશે. ભક્તામર ના આવડે, વસંગ્રમ ના આવડે, પ્રતિક્રમણ ના આવડે, કઈ વાંધો નહીં, પણ એક સરસ મજાનું ભગવાનનું ગીત ગાતો તો આવડે ને. તમારા મનની અંદરમાં જે ગીત રમતું હોય અથવા તો તમને જે ગીતની અંદરમાં બહુ ભાવ આવતા હોય, એ ગીત એ તમારા માટે સ્મિત લાવવાની રીત છે. એક સરસ મજાનું ઘણા સમય પહેલા મેં વાંચેલું ગીત, એટલે સાંભળેલું તો ખરું પણ પછી એને મેં ધ્યાનથી વાંચેલું કે ગીતમાં પણ કેટલી તાકાત હોય છે. કહે છે કે ખરા દિલથી ભગવાનની તમે ગીત ગાઓ તો મોક્ષ મળે કે સ્વર્ગ મળે પછીની વસ્તુ છે, પણ તમે જયારે ગીત ગાતા હોય ત્યારે તમને જે ખુશી મળે છે, જે પ્રસન્નતા મળે છે, એ જ મોટી ઉપલબ્ધિ છે. બહુ સરસ પવન હતું, પ્રભુ સે કરી લે પ્રીત, પ્રભુ સે કરી લે પ્રીત, તું જ્યાં જઈશ ત્યાં તારી જીત. એટલે પ્રભુની સાથે તું પ્રીત કરી લે પછી તું જ્યાં જઈશ ત્યાં તારી જીત થશે. મારે મારી પાસે પરમાત્મા છે, મારી પાસે પરમાત્માનું શાસન છે, મારી પાસે નૌકાર છે, મારી પાસે આ બધું જ છે, તો પછી હવે નિરાશ થવાની જરૂર નથી, નાસીભાસ થવાની જરૂર નથી. વિકલ્પોને સંકલ્પો કરવાની જરૂર નથી અને ચિંતાઓ લઈને ફરવાની જરૂર નથી. એક મારા મિત્રે બહુ સરસ મને કહ્યું હતું કે ચિંતાનો સંગ્રહ નહીં કરવાનો, કારણ કે એની માર્કેટ વેલ્યુ કઈ નથી. દુનિયાની કઈ પણ ચીજ તમે સંગ્રહો ને તો એની કઈક માર્કેટ વેલ્યુ હોય. સોનાનો સંગ્રહ કરો, ચાંદીનો સંગ્રહ કરો, રૂપિયાનો સંગ્રહ કરો તો એ કઈ કામ લાગે, પણ ચિંતાઓનો સંગ્રહ કરો તો એની કોઈ માર્કેટ વેલ્યુ છે, એની કોઈ કિંમત છે? એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક મારા મિત્ર ને ત્યાં હું ગયેલો અને એના એક દિવાલ ઉપર ઘરમાં એક મોટું પેન્ટિંગ હતું, અને પેન્ટિંગ એટલું સરસ હતું કે આંખ આપણી ખસે નહીં. અને પેન્ટિંગ જોઈને અદબ પાડીને એની સામે હું 5-10 મિનિટ ઉભો રહ્યો. જેના ઘરમાં એ પેન્ટિંગ હતું એ ભાઈ કે છે કે સાહેબ તમે આટલું બધું શું જોવો છો પેન્ટિંગમાં? મેં કીધું અમે મને મારું પુરાણું જૂનું આપણી સાંસ્કૃતિક ભર્યું આ પેન્ટિંગની અંદરમાં મને ઇન્ડિયા દેખાય છે. તો કે શું વાત કરો છો, એ પેન્ટિંગમાં શું હતું ખબર છે તમને? એક રણ પ્રદેશ, એક સાઈડમાં પેન્ટિંગમાં કૂવો દેખાડ્યો હતો, થોડા વૃક્ષો દેખાડ્યા હતા, આકાશની અંદરમાં પંખીઓ ઉડતા હતા, અને એક રસ્તા ઉપરથી માથે 3-3 પાણીના ડેગરા એટલે પાણીના ઘડા ભર્યા હતા, અને કાખની અંદર એટલે હાથની અંદરમાં એક પાણીનો ડેગરો એક બાજુ, બીજા હાથમાં છોકરું ઉપાડેલું. આટલું બધું વજન લઈને જતી એ સ્ત્રી દોરી હતી. એટલે આ ચિત્રને જોઈને મને એવો વિચાર આવ્યો કે માથા ઉપર 3-3 પાણીના ડેગરા છે, હાથની અંદરમાં પાણીનો ડેગરો છે, આ બાજુ હાથમાં દીકરાને ઉપાડ્યો છે, આટલું બધું વજન. પણ એ પેન્ટિંગની અંદરમાં ખાસિયત એ હતી કે જે સ્ત્રીએ આ બધું ઉપાડ્યું હતું એનો ચહેરો ખૂબ હસતો મલકતો
અને પ્રસન્ન ચિત્ત વાળો દોરેલો. હવે આટલું બધું વજન હોય તો સાચું બોલ, જો મોઢા ઉપર શું હોય? ત્રણ ત્રણ, જોકે આજના લેડીઝનું આ કામ નથી, આ તો આપણી ભારતની સંસ્કૃતિ નારીની વાત છે. હવે આ ત્રણ ત્રણ દીકડા પાણી ઉપાડવાનો હાથની અંદરમાં દીકરો ઉંચક્યો છે, બીજા હાથમાં પાછો ઘડાનો પાણીનો ઘડો છે, અને 2 કિલોમીટરથી બાઈક ચાલતી આવતી હોય એવું એક પેન્ટિંગ હતું. એટલે પેલા ભાઈએ કીધું કે સાહેબ આમાં તમને શું દેખાયું? મેં કીધું મને બહુ સરસ દેખાયું એ કે આટલું બધું વજન હોવા છતાં આ નારીનું મોઢું કેટલું સ્માઈલી છે. એટલે મેં એને પૂછ્યું કાલ્પનિક રીતે કે તારા માથા ઉપર આટલું બધું વજન છે, તારા હાથની અંદરમાં આટલું વજન છે, તો તારા મોઢા ઉપર સ્મિત કેવી રીતે હોઈ શકે? તું હસે છે કેમ? તું પ્રસન્ન કેવી રીતે હોય? ત્યારે એને બહુ મને સરસ જવાબ આપ્યો એક કલ્પનાથી, જે અત્યારે તમને મને બધાને કામ લાગે. એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે સાહેબ મારા માથા ઉપર વજન છે, મારા હાથની અંદરમાં વજન છે. શું કહે છે? મારા માથા ઉપર વજન છે, મારા હાથની અંદરમાં વજન છે, પણ મારા મનમાં તો રામનું વજન છે. માથા ઉપર વજન છે પણ મનમાં પ્રભુનું ભજન છે. તો શરીરનો શ્રમ શરીર કરે અને મનનો શ્રમ મન કરે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આપણે શું કરીએ છીએ કે શરીરનો શ્રમ પણ એટલો બીજા ઉપર નાખીએ છીએ મન ઉપર, અને મનને આખી દુનિયાનો શ્રમ કરાવીએ છીએ, આખી દુનિયાની ચિંતાઓ લઈને ફરતો. આપણે કઈ કરી શકવા માટે સમર્થ નથી, આપણે કઈ કરી શકીએ એમ નથી. બધી સિદ્ધાંતો આપણને ખબર છે, અને છતાંય આપણું મન દોડતું હોય કે આમ કેમ થયું, આવું કેમ થયું, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, મનના હજારો વિકલ્પો લઈને આપણે ફરતા હોઈએ છીએ. એટલે જૈન દર્શન કહે છે કે મનને તમે ભજનમાં રાખો, મનને સ્તવનમાં રાખો, મનને કર્મ ફિલોસોફીમાં રાખો, મનને જ્ઞાનમાં રાખો, મનને સ્વાધ્યાયમાં રાખો, મનને કોઈક સારી વિચારણામાં રાખો કે જેના કારણે આ બધો કચરો તમારામાં જમા ના થાય. તમારા બધા પાસે મોબાઈલ છે ને, એટલે તો તમે મને જોઈ રહ્યા છો. અચ્છા, આ મોબાઈલની અંદરમાં 3 સિસ્ટમ છે, એ યાદ રાખવા જેવી છે. પહેલી વાત છે કે મોબાઈલની અંદરમાંથી નકામી ચીજો, જે કામની નથી, જે કામ આવવાની નથી, એને આપણે શું કરીએ છીએ? આપણે ડિલીટ મારી દઈએ છીએ, બરાબર ને? અને જો ડિલીટ મારીએ જ નહીં, ભરે રાખીએ ભરે રાખીએ ભરે રાખીએ, તો જીબી આપણી ખલાસ થઈ જાય અને પછી મોબાઈલ હેંગ થવા લાગે. શું થવા લાગે? મોબાઈલ હેંગ થવા લાગે. હવે આપણે શું કરીએ કે મોબાઈલ હેંગ ન થાય, એટલા માટે જે નકામી ચીજ છે એને આપણે ડિલીટ મારતા જઈએ. બહુ સારી ચીજ છે, કામની ચીજ છે, કામ આવે એવી ચીજ છે, જીવન ઉપયોગી છે, એવી ચીજોને આપણે શું કરીએ છીએ? મોબાઈલમાં સેવ કરી દઈએ છીએ. જે વસ્તુ કામમાં નથી આવવાની એની આપણે ડિલીટ મારી દઈએ છીએ, જે આપણને ઉપયોગી છે એને આપણે શું કરીએ છીએ? એને સેવ કરી રાખીએ છીએ. આપણા સિવાય પણ કોઈને કામ લાગે એવી છે. મારા મોબાઈલમાં જે વાત છે એ મારા મોબાઈલની અંદરમાં છે, એ બીજાને પણ કામ લાગે એવી છે, તો આપણે ત્રીજું કામ કરીએ છીએ, આપણા મિત્રોને, આપણા સ્વજનોને, આપણા કોન્ટેક્ટમાં રહેલાને આપણે એને શું કરીએ છીએ? શેર કરીએ છીએ. આ 3 ચીજ કરવાની છે. તમારે જો આનંદથી જીવવું હોય ને, તો આ 3 જ ચીજ જીવનમાં આપણે મોબાઈલમાં તો કરીએ છીએ, પણ હવે લાઈફમાં એને કરી આપો. જે તમારા કામની ચીજ નથી, તમને તમારો કોઈ અધિકાર નથી, અને તમારે એની વિચારણા કરવાથી કઈ ઉકળે એવું નથી, એવી બધી વાતો તમારા મનમાં રાખવાની જરૂર નથી. જે વાત રાખીને પીડા થાય, જે વાત રાખીને તમે દુખી થયા કરો, અથવા તો જે વાતની તમારે કોઈ જરૂર જ નથી, એ વાત તમારા મનની અંદરમાં સંગ્રહ નહીં. એટલે સાંજ પડે ને એટલે તમે ડિલીટ મારી દો કે ભાઈ આ મારા કામનું નથી, આ આની સાથે મારે કઈ લેવા દેવા નહીં. શું કરો? હું મારું મગજ ખરાબ કરું છું, મારી એનર્જી શું કરવા ખલાસ કરું છું,
એમ કરીને તમારી જે નકામી વાતો છે એ તમારા મનમાંથી તમે ડિલીટ મારી દો, ભૂલી જાઓ, ઓસરાવી દો. બીજી વાત, આખા દિવસ દરમિયાન તમે કંઈક સારું વાંચ્યું હોય, ટીવીમાં કંઈક સારું જોયું હોય, ઇન્ટરનેટમાં કંઈક સારું જોયું હોય, કોઈ તમને સારા મેસેજ છોડ્યા હોય, એ જે કંઈક સારી ચીજ છે એને તમે તમારા મનની અંદરમાં સેવ કરી લો, એને યાદ રાખી લો. જે તમને સહાયક વાત છે તમારા લાઈફની અંદરમાં, ડે ટુ ડે લાઈફમાં તમને બહુ આનંદ આપે એવી વાત છે, એને તમે અંદરમાં સેવ કરી લો, તમારા મનની અંદરમાં એને સ્થિત કરી દો. ત્રીજી વાત, તમને લાગે કે મારે હું જે જાણું છું એ વાત બીજાને કામ લાગે એવી છે, તો તમને કોઈ વ્યક્તિ મળે અથવા તો મળવા આવે તો એ વ્યક્તિ સામે તમે એ વાતને શેર કરી દો, એ વાતને તમે રજૂ કરી દો કે આ વાત મને બહુ સરસ જાણવા મળી, આમાં મને બહુ સરસ ગમ્યું, આ વાત એટલી સરસ છે, તને પણ આમાંથી કંઈક જાણવા મળશે, શીખવા મળશે, જો સાંભળ, એમ કરીને તમારી વાતને તમે એને સમજાવી દો. એટલે જીવન એક મોબાઈલ છે, કેટલીક વસ્તુ ડિલીટ કરતા આવડવી જોઈએ, કેટલીક વસ્તુ સેવ કરતા આવડવી જોઈએ, અને કેટલીક બાબતો ફોરવર્ડ કરતા આવડવું જોઈએ. સંગ્રહિત રાખશો, સંગ્રહ જ રાખશો તો દુખી થયા કરશો. હમણાં એક મેં વાર્તા વાંચી હતી, બહુ સરસ વાર્તા હતી, કે મંદિરની અંદરમાં સાંજે આરતી થાય અને આરતીમાં છેલ્લે આરતી પતી જાય એટલે બધા પૈસા નાખીને આરતી લેતા હોય, તો એક ભાઈ હતા, એને ખિસ્સામાં હાથ નાખ્યો અને જોયું અને હાથ આમ બહાર કાઢ્યો તો 100 ની નોટ નીકળી. એટલે એને વિચાર કર્યો, નાના 100 રૂપિયા તો નથી નાખવા, એને પાછી મૂકી દીધી. પછી 50 ની નોટ નીકળી, પાછી મૂકી દીધી. એમ કરતા 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 એની પાસે 5 રૂપિયાનો સિક્કો નીકળ્યો અને ભગવાનના એમાં મૂકી આરતી લઈ અને આનંદ અનુભવતો હતો. ત્યાં પાછળથી એક બેને એ ભાઈને 2000 ની નોટ આપી. એ પેલા ભાઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે હું તો 100 રૂપિયા મૂકતા મૂકતા વિચાર કરતો હતો, આ બેન કેટલા ઉદાર છે કે આરતી ની અંદરમાં 2000 રૂપિયા મૂકવા આવ્યા. એટલે એને 2000 રૂપિયાની નોટ આરતીમાં એ ભાઈએ મૂકી દીધી. પછી ભાઈ થોડા આગળ આવ્યા એટલે બેને કીધું કે સાહેબ, તમે તો બહુ ઉદાર દીધી છો. તો કે કેમ? તો કે 2000ની નોટ તમે મૂકી આરતીમાં. તો કે ના બેન, એ તો મને તમે આપી હતી. તો કે ના, આ તો તમે કઈ ખિસ્સામાંથી કાઢવા જતા હશો, તમારી નોટ પડી ગઈ હતી એટલે મેં તમને લઈને આપી અને તમે આરતીમાં મૂકી દીધી. ત્યારે ભાઈને ખબર પડી કે મારી જ 2000ની નોટ મેં આરતીમાં મૂકી દીધી છે. હવે જિંદગીમાં જયારે પણ એ આરતી કરશે ને ત્યારે એને 2000ની નોટ દેખાશે, કારણ કે ડિલીટ જ નહીં મારી શકે. એટલે કેટલીક વાતો, આવી ઘટનાઓ આપણા મનની અંદરમાં સંગ્રહીને રાખી છે, અને કાં તો મનમાં સંગ્રહીને રાખવાની આદત એ આપણને દુખી કર્યા કરે છે. આ બધી જ ઘટનાને ભૂલવી પડશે, એને ડિલીટ મારવી પડશે. ભગવાન મહાવીરે આપણને બધાને પ્રસન્ન રહેવા માટે, આનંદિત થવા માટે, ઉત્સાહિત રહેવા માટે આપણને શાસ્ત્રો આપ્યા છે, આપણને બોધ આપ્યો છે, આપણને મોક્ષનો માર્ગ આપ્યો છે. સ્વાધ્યાય ધ્યાન દ્વારા આપણી અંતરની ચેતનાને વિશુદ્ધ કરી શકીએ એવી સાધના આપી છે, અને એના માધ્યમે જેટલી પણ આપણી માનસિક શક્તિને જાગૃત કરીને જેટલા આનંદમાં રહી શકીએ, જેટલા આપણે પ્રસન્ન રહી શકીએ, એટલા આપણે પ્રયત્ન કરવા જોઈએ. પ્રયત્ન પ્રસન્નતા માટેના કરતા કરતા ક્યાંય પ્રસન્નતા ખંડિત થઈ જાય તો પાછું મન પાછું પ્રસન્ન કેમ થાય, આપણા સ્મિત મોઢા ઉપર સ્મિત કેમ લાવી દેવાય જલ્દીમાં જલ્દી, એના પ્રયાસ આપણે કરતા રહેવું જોઈએ. કાંઈ જ ના આવડે તો સરસ મજાનું પ્રભુનું ગીત ગાઈ લેવાનું,
અને આજના જમાનાની અંદરમાં ટેકનોલોજીએ એટલી બધી તમને સુવિધાઓ કરી આપી છે પ્રસન્નતા લાવવા માટે, તમારા મનને વળાંક આપવા માટે. અનેક સંતોના પ્રવચનો યુટ્યુબમાં છે, અનેક સ્તવનો છે. પેલા તો આપણે રેકોર્ડ રાખતા હતા, મોટી મોટી કેસેટો રાખતા હતા અને માન માન એક એક બે બે ગીતો સાંભળી શકતા હતા. અત્યારે તમારી જેટલી પણ ઈચ્છા થાય એટલા સ્તવનો સાંભળી શકો છો, એટલા પ્રવચનો સાંભળી શકો છો. એટલું જ નહીં, યુટ્યુબમાંથી તમે કેટલી બધી આર્ટ કળાઓ શીખી શકો છો, મનને વાળવા માટે કેટલી બધી પદ્ધતિઓ. અને બહેનોને તો રસોઈ ન આવડતી હોય તો રસોઈ માટે પણ આમ કે તો ફટાક થઈને યુટ્યુબ રૂપી ગુરુ તમારી સામે આવી જાય. પેલા તો એક ગુરુ હતા અને આખું ગામ ચાલતું હતું, હવે તો આખા ગામ જેટલા ગુરુઓ છે. તોય આપણો આળસ ખંખેડીને આપણે જીવી નથી શકતા. વિચારો કે પહેલાના જમાનામાં આખા ગામની અંદરમાં એક જ ઘડિયાળનો ટાવર અને એમાં જે ડંકા વાગે એમાં આખું ગામ ચાલતું હતું, અને એક જ ટાવર ઉપર આખું ગામ સમયસર ઉઠી જતું હતું, સમયસર સુઈ જતું હતું, સમયસર જમી લેતું હતું. હવે આ કાંડે કાંડે ઘડિયાળો આવી સમયના કોઈ ઠેકાણા ન રહે. જેટલી સુવિધાઓ મળતી ગઈ એટલું મન આપણું વિવળ બનતું ગયું, જેટલી સગવડતા મળતી ગઈ એટલા આપણે પ્રમાદી થતા ગયા. જેટલું મળતું ગયું એટલી મનની ઈચ્છાઓ વધતી ગઈ. અને આ બધું પૂરું કરવાની અંદરમાં જે આનંદ મળવો જોઈએ, જે પ્રસન્નતા મળવી જોઈએ, જે મસ્તીથી જીવવું જોઈએ, એ બધું ભૂલાઈ ગયું. સાધનો વધે તેમ સુખ વધવું જોઈએ એ ગણિત ખોટું પડ્યું. જૈન દર્શન નું ગણિત છે સાધનો વધે એટલું સુખ વધે એમ નહીં, જેટલી સમજણ વધે એટલું સુખ વધે. આપણી સમજણ ઓછી થઈ એટલે સમજવાનું કે પ્રસન્નતા ગઈ. પ્રસન્ન રહેવું છે 24 કલાક તો તમારા મનની અંદરમાં તમને મનપસંદ ગીત તમારે ગુણ 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 કરતું જવાનું. પહેલાના જમાનાની અંદરમાં લોકો ગાડા ઉપર કામ કરતા હતા તો ગાડામાં ભજન ગાતા જતા હતા, માથા ઉપર પાણી ભરવા જતા હતા તો એક ભજન ગાતા જતા હતા. ખેડૂતો તમે જુઓ ખેતી કરતા હોય તો રામના ભજનો લલકારતા જતા હતા, તો કામ કરતા સાથે સાથે એમનું મન ભજનમાં લાગેલું હતું માટે એમને તકલીફ નથી. હવે આપણી સ્થિતિ એ છે કે કામ કરતા કરતા આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન કરે કે હવે શું થશે, પેલા એ કામ કર્યું ના કામ કર્યું, ના થયું ના ન થયું, આને શું લાગશે, પેલાને શું લાગશે, પેલો કેવું કહેશે, ના કેવું કહેશે. ખાલી એક નાઈ ધોઈને આપણે બહાર નીકળીને કબાટની સામે ઉભા રહીએ એટલા બધા કપડા હોય કે કયા પહેરું એમાંય કન્ફ્યુઝ થતા હોય. અને એ કપડા પહેર્યા પછી પણ આપણા હસબન્ડને કહીએ કે જુઓ તો બરાબર છે, અરે પહેર્યા હવે પહેર્યા આ શું પહેર્યું. આટલી બધી ચોઈસ પછી પણ રિઝલ્ટ ના આવે, કેટલા બધા પ્રોબ્લેમો આપણે આપણી લાઈફમાં ઉભા કર્યા છે. તો બધા વિકલ્પોને છોડીને ભગવાન મહાવીરે કહ્યું છે કે તમે તમારી વર્તમાન સમયની જિંદગીને, વર્તમાન સમયની શક્તિને આનંદપૂર્વક પસાર કરો. બહુ બધું જમવાથી સુખ મળે એમ નહીં, જેટલું જમો છો એ આનંદથી જમો. એટલું બધું જીવીએ તો સુખી કહેવાય એમ નહીં, પણ જેટલું જીવો છો એટલું સુખીથી જીવો. જીવનમાં સુખ ને ઉમેરાય તો જીવનનો આનંદ નહીં આવે. ફૂલ કેટલા બધા હોય પણ ખુશબુ ન હોય તો શું કરવાનું આવે ફૂલ. નદી કેટલી વિશાળ હોય પણ અંદર પાણી જ ન હોય તો શું કરવાનું નદી. હા, જીવન ઘણું બધું સમૃદ્ધ હોય, ઘણા બધા લોકોની સાથે કોન્ટેક્ટમાં હોય, પણ જો આનંદ જ ન હોય, પ્રસન્નતા જ ન હોય તો શું કરવાનું એ જીવનને. અને એટલે જ મારે તમને કહેવું છે કે કોરોનાના વાયરલની અંદરમાં આવા બધા વિકલ્પો છોડી મનની અંદરમાં ચિંતાઓ લઈને જીવવા કરતા સારું ચિંતન કરીને જીવો. જે સમય મળ્યો છે એને આનંદથી પસાર કરો. હવે દુનિયાની પરિસ્થિતિને આપણે બદલી શકવાના જો સમર્થ હો તો કાલે આપણે બદલી નાખીએ. આપણા ઘરની પરિસ્થિતિ આપણે બદલી નથી શકતા તો દુનિયાની પરિસ્થિતિ આપણે કેવી રીતે બદલી શકીએ. એના માટે તો એક જ વાત છે કે તમે તમારા જીવનને ખૂબ શાંતિપૂર્વક, આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક તમારો સમયને પસાર કરો. અને એટલે જ દરેક ધર્મનો સાર, દરેક ધર્મનું ફળ તમારી પ્રસન્નતા છે.
અને એ પ્રસન્નતા લાવવા માટે પ્રભુની ભક્તિ, પ્રભુનું કીર્તન, પ્રભુનું શાસ્ત્ર, પ્રભુનો સ્વાધ્યાય, પ્રભુના વચનો એને સતત ને સતત વાગોળતા રહો. અને એ કરતા રહેવાથી જે પણ તમારી પરિસ્થિતિ છે એ ચાલી જશે. એક એક્ઝામ્પલ આપું તમને નાનું. ઘણા પ્રવચનોમાં હું બોલું છું કે પ્લેનમાં 150 માણસ 150 લોકો બેઠા છે. પ્લેન આકાશમાં ઉડી ગયું છે, અધ વચ્ચે જ્યાં પહોંચવાનું છે ત્યાંથી અધ વચ્ચે છે, અને મધ્યમાં આવેલું પ્લેન બધા નિરાંતનો દમ લઈને પ્લેનની અંદરમાં બેઠા છે. થોડાક સમય પછી એનાઉન્સમેન્ટ થાય છે કે વાતાવરણ બહુ જ ડેન્જર છે, વાતાવરણ બહુ જ ખરાબ છે અને આપણું પ્લેન તૂટવા વાળું છે. આ ન્યૂઝ મળ્યા કે આપણું પ્લેન તૂટવા વાળું છે. સાચું બોલજો, એ પ્લેનમાં આપણે પણ બેઠા હોઈએ અને આપણી આંખ સામે આ ઘટના બની રહી છે. આપણે સાંભળ્યું કે હવે આ પ્લેન તૂટવાનું છે. કેટલા વિકલ્પો આવે, કેટલી હાઈવોઈ થઈ જાય. આપણે જૈન ધર્મ જાણીએ છીએ કે કર્મના ઉદયમાં હશે એ થવાનું છે, અને જીવન છે તો જવાનું તો છે જ, આવું બધું જ ખબર છે. પણ એ ટાઈમમાં બધું ભૂલી જવાય. હવે પ્લેનમાં બેસીને તમે ચિંતા કરશો તો કઈ પ્લેન સલામત થઈ જવાનું છે, એ પણ શક્ય નથી. પણ આપણો સ્વભાવ છે ચિંતાવાળો. છેલ્લી સીટમાં એક નાનકડી બાલિકા બેઠી છે, પોતાની વાર્તાનું નાનકડું પુસ્તક વાંચી રહી છે, અને એની બાજુમાં સામેની સીટ ઉપર એક ચિંતકકાર લેખક એ દીકરીને જોઈ રહ્યો છે. બધા જ મુસાફરો ગભરાયેલા છે, હાઈહોઈ કરે છે, ગણગણાટ કરે છે. દીકરી તો મસ્તીથી પુસ્તક વાંચે છે, એટલે પેલા લેખકને થયું કે કદાચ આ ન્યૂઝ એને સાંભળ્યા નહીં હોય, અને કાં તો પછી કાનનો પ્રોબ્લેમ હશે, એને સંભળાયા નહીં હોય. આવી કઈ વિચારણા પોતાના મનમાં બેઠો બેઠો કરે છે કે આ દીકરીના ચહેરા ઉપર કોઈ ફરક કેમ નહીં, એ જ મસ્તીથી એ વાંચે છે. 15-1 મિનિટ નીકળી ગયા પછી એનાઉન્સમેન્ટ થયું કે આપણું પ્લેન સહી સલામત છે. જે તકલીફ હતી એ ચાલી ગઈ છે. બધા જ મુસાફરોએ અંદરમાં રાહતનો અનુભવ લીધો. હાઈસ, કોઈ કે છે મને નૌકાર બચાવ્યો, કોઈ કે છે મને આને બચાવ્યો, મને કોઈ છે મેં આમ કર્યું એટલે થયું. માણસ કેટલા વિકલ્પોની અંદરમાં રાસતો હોય છે, અને બધા વિકલ્પો કર્યા. લેખકે પાછું એ દીકરીની સામે જોયું કે આ સરસ ખુશીના સમાચાર છે, તોય આ દીકરી શાંત થઈને બેઠી છે, એના પુસ્તકમાં મસ્ત છે. હવે તો મને એમ લાગે છે ચોક્કસ આ કાનની કઈ તકલીફમાં હશે, કે આવા ન્યૂઝ સાંભળીને પણ એના મોઢા ઉપર કોઈ ફરક ન પડ્યો, એનો એ જ ચહેરો. પ્લેન નીચે ઉતર્યો, સૌ સૌનો સામાન ને બેગ લઈને બધા લોકો લાઈનમાં ઉભા છે. આ દીકરીએ પણ પોતાની બુક બંધ કરી અને નાની બેગની અંદરમાં બુક મૂકી અને એ પણ લાઈનમાં ઉભી છે. પેલો લેખક એની પાછળ ઉભો છે અને એના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા, ત્યાં પ્લેન તૂટી જવાના સમાચાર સાંભળ્યા હતા? તો કે હા અંકલ, મને ખબર હતી. શું વાત કરે છે? તો કે આ એકદમ પ્લેન બચી જવાનું હતું એ સમાચાર પણ? તો કે હા, એ પણ મેં સાંભળ્યા હતા. તો કે તને જયારે પ્લેન તૂટી જવાનું હતું ત્યારે પણ તને કઈ ન થયું, અને પ્લેન બચી જવાનું થયું ત્યારે પણ તને કોઈ ખુશી ન થઈ? તો કેમ તારી બુકની અંદર એટલી મશગુલ હતી કે તને ડર પણ ન લાગ્યો? ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો હતો કે અંકલ, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી,
તો કે કેમ? તો કે પાયલોટની સીટ ઉપર મારા પિતા બેઠા છે, પાયલોટની સીટ ઉપર મારા પિતા બેઠા છે. હવે એને દીકરીને બચાવી કે ઉગાડવી કે શું કરવું એ બધું એમને વિચારવાનું. હવે જયારે પાયલોટની સીટ ઉપર જ મારા પિતા હોય પછી મારે શું ફિકર કરવાની? આટલી શ્રદ્ધા જો આપણને આવી જાય કે મારા જીવનની હોટ સીટ ઉપર ભગવાન મહાવીર બિરાજમાન છે, શંખેશ્વર પાર્શ્વનાથ બિરાજમાન છે, હવે મારે શું ફિકર કરવાની? ફિકર કરશે વિતરાગ ભગવાન, પરમાત્મા બધું સારું કરશે. સમ્યક દેવો દુનિયાની અંદરમાં કેટલા બધા છે, આપણા કરતા વધુ તાકાત વાળા છે, કરશે એ લોકોનું કામ છે. આપણે તો માત્ર વિશ્વાસ શ્રદ્ધા રાખી અને આગળ વધવાનું છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે ધર્મનું પરિણામ છે પ્રસન્નતા, અને પ્રસન્નતા લાવવા માટે પરમાત્માનું ગીર છે, પરમાત્માનું સ્તવન છે, પરમાત્માની ભક્તિ છે. અને પરમાત્માની ભક્તિ એટલી જબરજસ્ત કરતા રહેવાનું કે ક્યારેય પણ નિરાશા નાશીપાસ આપણા મનમાં પ્રવેશે નહીં. આજથી 20-21 વર્ષ પહેલા એક સ્તવન મેં રચેલું, રાતના 12-1-2 વાગે કઈ ઊંઘ નથી આવતી, અને મારા રૂમમાં જઈને એક કાગળ અને નોટ લીધું અને એના ઉપર એક મેં સ્તવન રચ્યું હતું જે મને બહુ જ ગમે છે. કઈ પણ પરિસ્થિતિ થાય એ સ્તવન ગાઈ લો એટલે આનંદ મંગળ થઈ જાય. એની એક પંક્તિ તમને સંભળાવું. હસતા ને રમતા જગતમાં રહીએ, હસતા ને રમતા જગતમાં રહીએ, ચિંતા જગની છોડીને હલો હલો ને જીવન જીવીએ રે, હલો હલો ને જીવન જીવીએ રે. સંકટ વિકટો થી હારી જવાયના, સંકટ વિકટો થી હારી જવાયના, બનવાનું બન્યા કરશે રે, હલો હલો ને જીવન જીવીએ રે, હલો હલો ને જીવન જીવીએ રે. હસતા ને રમતા જગતમાં રહીએ, હસતા ને રમતા જગતમાં રહીએ, ચિંતા જગની છોડીને હલો હલો ને જીવન જીવીએ રે, હલો હલો ને જીવન જીવીએ રે. એટલે હસતા ને રમતા જગતમાં રહીએ અને ચિંતા જગની છોડીને. આજે 20 વર્ષ પહેલા સ્તવન રચેલું, પણ જ્યારે જ્યારે તમને એમ લાગે કે મને હવે થોડુંક અનકમ્ફર્ટ લાગે છે, નિરાશ થઈ ગયો છું, કોઈ બે શબ્દો વધારે કહી દીધા, તમારું ધાર્યું ન બન્યું, આવું કંઈ પણ થાય, ત્યારે તમારું મનગમતું સ્તવન લઈ અને પ્રભુની સામે બેસીને સરસ મજાનું સ્તવન ગાતા રહેવાનું. અને પ્રભુ પાસેથી બળ મળશે, પ્રભુ પાસેથી શક્તિ મળશે, અને પાછી આપણી પ્રસન્નતા જેવી છે તેવી અકબંધ રહેશે. તો તમામ ધર્મનો સાર, તમામ સ્વાધ્યાયનો સાર, તમામ જીવન જીવવાનો સાર મોઢા ઉપર સ્મિત રાખવું, અને તકલીફ આવી જાય ક્યાંય પણ તો પ્રભુના એ ગીતને ગળાની અંદરમાં પાછું સ્થાપિત કરી દેવું. અને એટલે જ લખ્યું છે એક સરસ મજાનું કે મોઢા ઉપર સ્મિત રાખવું અને ગળામાં પ્રભુનું ગીત રાખવું. મોઢા ઉપર સ્મિત રાખવું અને ગળામાં પ્રભુનું ગીત રાખવું. જિંદગીમાં જ્યાં જશો ત્યાં તમારી જીત જીતને જીત જ થશે, હાર ક્યારેય બનશે નહીં. એટલે આવા પરમાત્માના સંદેશને, પરમાત્માની આ પ્રતિભાને, પરમાત્માની આ દેશનાને આપણે હૃદયગત બનાવીએ, સાધનામય બનાવીએ અને જીવનને ખૂબ સુંદર શાંતિ આનંદ પ્રસન્નતાપૂર્વક આપણે પસાર કરીએ. મનને ભારું નહીં કરવાનું, નહીં કામની ચીજોને મારો ડિલીટ, અને તમારા મનના જીબીને એકદમ તમે ખાલી કરી નાખો. જે તમારા જીવનમાં ઉપયોગી વાતો છે એને તમારા મનની અંદરમાં સતત રાખી દો, અને તમને લાગે કે આ વાત બીજાને પણ કામમાં આવે એવી છે એ વાતની પ્રભાવના કરતા રહો, એ વિચારોની પ્રભાવના કરતા રહો. તમારા સારા
એવા સુવાક્યોની પ્રભાવના કરતા રહો, સારો સંદેશ લોકોને પહોંચાડતા રહો. તો આપણે આપણા જીવનની અંદરમાં, વર્તમાન સમયની અંદરમાં, ઘરની અંદરમાં આપણે છીએ, અને ઘર તો એમ કહેવાય છે કે સૌથી મોટું તીર્થ છે. સૌથી મોટું તીર્થ કયું? આપણું ઘર છે. હવે એ ઘર જ ન ગમે તો કેમ ચાલે? એટલે આપણું ઘર એ આપણું તીર્થ છે. આપણે બહાર ગામ ગયા હોય, 10 દિવસ 15 દિવસ માટે ફરીને આવવાનું હોય, હોટલમાં રહેવાનું હોય, તૈયાર ભાણે ખાવાનું હોય, 15 દિવસ સુધી આપણે બહાર ગામ ગયા હોય, અને 16મા દિવસે સાચું બોલજો, મને તમને બધાને શું યાદ આવે? શું યાદ આવે આપણને? હા, બહાર હોટલમાં 15 દિવસ રહ્યા હોય, ફર્યા કર્યા, કોઈ જાતનું કામ નહીં કરવાનું, કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું, રસોઈ નહીં બનાવવાની, કાંઈ જ નહીં કરવાનું, પણ 15 દિવસ પછી 16મા દિવસે તમને શું યાદ આવે? શું યાદ આવે? ઘર યાદ આવે કે નહીં? સાચું બોલજો. હા, અને ઘરે આવ્યા પછી તમે ઘરનો દરવાજો ખોલો, દરવાજો ખોલ્યા પછી સામાન તમે મૂકો અને સોફા ઉપર તમે બેસો, એટલે પહેલો શબ્દ તમારો મોઢામાંથી નીકળે, મારા તમારા બધાના મોઢામાંથી, હાશ. હા, હાશ ઘરે પહોંચી ગયા. હા, તો આખી આ જગતની અંદરમાં જો હાશ થાય એવી જગ્યા હોય તો તમારું ઘર છે. હા, અને ઘર એ તીર્થ છે, ઘર એક મંદિર છે, અને ઘર એ જીવન જીવવાનું પ્રાંગણું છે. તો એ ઘરથી ક્યારે કંટાળવું નહીં. હા, તીર્થની અંદરમાં જઈએ, 2-4 કલાકમાં આવતા રહીએ, પણ વધારે વધારે એવું તો આપણે ક્યાં છે? અને ઘર માટે, અને બધી જ મહેનત, બધા જ પ્રયત્નો, બધા જ ઉધામાં, બધી જ દોડાદોડી કોના માટે કરીએ છીએ? આપણે આપણા ઘર માટે કરીએ છીએ ને. તો હવે નેચરલી આપણને, કુદરતી આપણને ઘરમાં રહેવાનો અવસર મળ્યો છે, તો એમાં પ્રસન્નતાથી હળવાશપૂર્વક નવી ગૂગલમાંથી કે યુટ્યુબમાંથી રીતો જાણીએ, કોઈ આર્ટમાં આગળ વધીએ, કોઈ પ્રવચનો સાંભળીએ, સારા કોઈ લેક્ચરો સાંભળીએ. મારી પણ એક સાઈટ છે, તેજ પ્રવચન. તમે તેજ પ્રવચન ખોલશો તો એમાં અત્યારે હમણાં 9 તત્વના મારા વર્ણનો ચાલી રહ્યા છે. એમાં જીવ તત્વના 2 વિભાગો મેં હમણાં રેકોર્ડિંગ કરીને મૂક્યા છે. એમાં 9 તત્વનો જ્ઞાન 10-10, 15-15 મિનિટના વિડીયોમાં હું મૂકવાનો છું. તો તમે શેર કરી લેજો, એમાં સબસ્ક્રાઇબ કરી લેજો, તેજ પ્રવચન. હા, તો તેજ પ્રવચનમાં જઈને યુટ્યુબમાં જશો તો તમને આવા નવા નવા વિડીયો પણ તમને સાંભળવા મળશે. સબસ્ક્રાઇબ કરશો તો તમારા મોબાઈલ ઉપર પણ એ બધા વિડીયો આવતા રહેશે. તો આપણે અહીંયા આગળ આપણે પ્રવચનને વિરામ આપીશું. આપણે બધા સ્મિત રાખીએ, અને જરૂર પડે ત્યાં પ્રભુનું ગીત ગાઈએ, અને આ જ છે સાચી જીવન જીવવાની રીત, અને એ રીતમાં આપણે બધા સૌ આગળ વધીએ, એ મંગલ મનોકામના. હવે માંગલિક સંભળાવું છું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો રેશમ સાવણમ, કેશો પંચ નમોકારો સવ પાવ પડાશણો મંગલાણં ચ સવૈસીમ પટમં હવૈ મંગલમ. ઓમ નમો શરણમ શુભહરણમ શુભકરણમ શ્રી શાંતિ પ્રભુ નમો સુખકરણમ. ઓમ નમો શરણમ શુભહરણમ શુભકરણમ શ્રી શાંતિ પ્રભુ નમો સુખકરણમ. વસગહરમ બાશમ બાશમ નામિ કમગણમ કમ વિસહર વિસ્તનિ નાશ મંગલ પ્રણવશમ વિસહર પુલિંગ મંદમ કંઠે ધારે જોષ્યાણો. તસગહરુ કમારિ ટુટુ જરાજંતિ વસમ જિઠોદર મંદો તુસ પ્રણામો. ચાર મંગલ ચાર ઉત્તમ ચાર નારી આદરે તેને અક્ષય અભિચડ બધ હોય
अंगूठे अमृत वशे लब्धि तणा भंडार गुरु गौतम ने केशदाय मन वंचित प्रदातार भावे भावना भावे दीजे दान भावे धर्म के तो भावे केवल ज्ञान। बोलिए महावीर स्वामी भगवान की जय। जय शासन देव की जय। सदगुरु देव की जय। चतुर्विध संग की जय। के आनंद की जय। बस बद्दाय मोढ़ाओ पर आनंद रखो, स्मित रखो, सरस मजानी जिंदगी ने जीवो। एक मंगल कामना, शुभ कामना, परमात्मा ने प्रार्थना। सर्वने जय जिनेन्द्र। जेट साहेब, एन एक्सीलेंट प्रवचन। वी आर रियली इम्प्रेस्ड। जेट साहेब, आपे जे नवनाथ ने आज ऑनलाइन धर्म लाभ गीत साथे आपेल छे ते बदल नवनाथ ना सर्व सभ्यो लागणीमय अने आभार व्यक्त करे छे। मित्रों, अपना प्रेसिडेंट दिलीप भाई मिठाणी अने वाइस प्रेसिडेंट चेतन भाई अदाणी जे सूचना अने एडवाइस आपेल छे रिगार्डिंग कोरोना वायरस ते बदल बराबर एडवाइस नु पालन करजो अने सेफ रहेजो। भाइयों तथा बहनों, तेज साहेब ना बीजा प्रवचन गोठवा माटे अमारी कोशिश चालू छे अने ईश्वर ने प्रार्थना करीए छे कि अमे एनी अंदर सफलता पामीशुं। खास कहेवानुं के आ बधा प्रोग्राम नी पाछळ नेमिशभाई खूब ज नेमिशभाई अने एमनी टीम खूब ज मेहनत करी रही छे, तो खरेखर तेओने हुं धन्यवाद पाठवुं छुं। खूब खूब आभार। थैंक यू भूपेन्द्र भाई। जय जिनेन्द्र। जय जिनेन्द्र।